वेलकम फ्रेंड्स टू माय यूट्यूब चैनल किशोर गजेरा। मित्रों आप अभ्यास कर रहे हैं ब्रांच अकाउंट इंग्लिश मीडियम एनो एग्जांपल नंबर छे 40। फाइंड आउट कॉस्ट प्राइस एंड प्रॉफिट। कॉस्ट प्राइस और प्रॉफिट शोधवानो छे जेम ऊपरना बे सम में शोध्यो तेम द हेड ऑफिस सेंट गुड्स टू ब्रांच आफ्टर एडिंग 20% प्रॉफिट। अंडरलाइन करजो 20% प्रॉफिट ऑन इनवॉइस प्राइस। पहला बनने में तुमने कॉस्ट प्राइस ऊपर परसेंटेज आया था, અહીંયા ઇનવોઇસ પ્રાઇસ ઉપર આપ્યા છે, તો શું કરવાનું બરાબર સમજી લો। ફરી વખત આપણો નિયમ, જેના ઉપર પર્સન્ટેજ આપ્યો હોય એના બરાબર 100 ધારી લેવા। તમને અહીંયા ઇનવોઇસ પ્રાઇસ ના કીધા છે તો ઇનવોઇસ પ્રાઇસ 100 ધારી લેવા। સપોઝ ઇનવોઇસ પ્રાઇસ ઇઝ 100 અને બીજો યાદ રાખો ઇનવોઇસ પ્રાઇસ કરશો ને તો પ્રોફિટ માઇનસ થશે તો કોસ્ટ પ્રાઇસ મળે, કોસ્ટ પ્રાઇસ માં પ્રોફિટ પ્લસ કરો તો ઇનવોઇસ પ્રાઇસ મળે, એટલે માઇનસ પ્રોફિટ 20, 80 ને કહેવાય કોસ્ટ પ્રાઇસ। હવે બીજો નિયમ, જેની અમાઉન્ટ આપ્યો એનાથી સ્ટેપ શરૂ કરવાનો। તમને 14 નંબરમાં એવું કીધું છે કે કોસ્ટ પ્રાઇસ ને ઇનવોઇસ પ્રોફિટ શોધો, ઇનવોઇસ પ્રાઇસ થી માલ મોકલે છે, એટલે આ જે 4000 ની અમાઉન્ટ આપી ને ઇનવોઇસ પ્રાઇસ આપે છે, એટલે સ્ટેપ ઇનવોઇસ પ્રાઇસ થી શરૂ કરવાનું કે ઇનવોઇસ પ્રાઇસ 100 વેન કોસ્ટ પ્રાઇસ 80 ઓપનિંગ સ્ટોક એની ઇનવોઇસ પ્રાઇસ છે 1 લાખ तो कॉस्ट प्राइस कितनी तो 80000 प्रॉफिट 20000 क्लोजिंग स्टॉक इनवॉइस प्राइस 2 लाख कॉस्ट प्राइस 160 मतलब 40000 प्रॉफिट गुड्स सेंट 5 लाख तो इनवॉइस कॉस्ट प्राइस कितनी 4 लाख એટલે 1 लाख 50000 એ કેટલા 40000 અને ડિફરન્સ આ 10000 તો જ્યારે ઇનવોઇસ પ્રાઇસ આપ્યો હોય તો ઇનવોઇસ પ્રાઇસ બરાબર 100 ધારવાનો, પ્રોફિટ માઇનસ કરવાનો, એન્ટ્રી સમજી લો। ઇનવોઇસ પ્રાઇસ બ્રાન્ચ ક્રેડિટ, ડિફરન્સ બ્રાન્ચ ક્રેડિટ, કોસ્ટ પ્રાઇસ ટ્રેડિંગ ડેબિટ, ક્લોઝિંગ સ્ટોક ઇનવોઇસ પ્રાઇસ બ્રાન્ચ ક્રેડિટ, ડિફરન્સ બ્રાન્ચ ડેબિટ, कॉस्ट प्राइस ट्रेडिंग क्रेडिट, गुड्स एंड इनवॉइस प्राइस ब्रांच डेबिट, डिफरेंस ब्रांच क्रेडिट, कॉस्ट प्राइस ट्रेडिंग डेबिट, गुड्स रिटर्न इनवॉइस प्राइस ब्रांच क्रेडिट, डिफरेंस ब्रांच डेबिट, कॉस्ट प्राइस ट्रेडिंग अकाउंट में डेबिट साइड में माइनस। थैंक यू फ्रेंड्स।